हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी प्रीवियसली आपने तमाम ऑडिटिंग एंड कॉर्पोरेट गवर्नेंस टू जे छे એમાં આપણે એક જે છે રિપોર્ટ સ્ટડી કરેલ, બરાબર। રિપોર્ટ જે છે એ સ્ટડી કર્યા પછી આપણે સ્પેસિમેન જે છે જોઈએ છે। અલ્ટિમેટલી ઇઝ ધી પ્રોફોર્મા, એક એવી વસ્તુ કે જેને સ્ટડી કર્યા પછી તમને આઈડિયા આવે કે એક્ચ્યુઅલમાં કંપનીઝ જે છે એ કયા મેનરની અંદર બનાવતી હોય છે રિપોર્ટ, બરાબર। અને રિપોર્ટની અંદર કઈ કઈ વસ્તુ જે છે એ લખતા હોય, ફાઇન। સો એમાં આપણે એક જે છે એ સ્પેસિમેન અથવા તો પ્રોફોર્મા કહી શકાય એ વસ્તુ આપણે જોઈ લઈએ, બરાબર। એનું નામ હતું ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ, અને ક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટ ઇટ મીન્સ કે ધેર મસ્ટ બી સમ હાઉ ઓર સમ મિસસ્ટેટમેન્ટ્સ, બરાબર। સો એ વસ્તુ જે છે એને આપણે ધ્યાનમાં રાખી અને એક સ્પેસિમેન સ્ટડી કર્યું એ હતું ક્વોલિફાઈડ રિપોર્ટનું। હવે આપણે સ્ટડી કરવા જઈએ છીએ સ્પેસિમેન ઓફ ઓડિટર્સ ક્લીન ઓડિટ રિપોર્ટ, બરાબર। ટોટલ ચાર ટાઈપ છે, એમાંથી તમને બે જ ટાઈપના રિપોર્ટ જે છે એના સ્પેસિમેન આપેલા છે। એક ક્વોલિફાઈડ, સેકન્ડ વન છે ક્લીન ઓડિટ રિપોર્ટ, બરાબર। અલ્ટિમેટલી ક્લીન ઓડિટ રિપોર્ટનો સીધો સાધો મતલબ હું તમને કહી દઉં છું, ક્લીન ઓર અનક્વોલિફાઈડ ઓડિટ રિપોર્ટનો, કે એ રિપોર્ટ એવા હોય છે કે જેમાં મોસ્ટલી જે છે એ દરેક વસ્તુ પ્રોપર મેનરની અંદર જે છે એ મુકાયેલી હોય છે, બરાબર। સો એ બી એક પોઈન્ટ ઓફ વ્યૂ તમને અહીંયા આપેલો છે ક્લીન ઓડિટ રિપોર્ટમાં। સો ક્લીન ઓડિટ રિપોર્ટ ઓફ ધી ઓડિટર, ટાઇટલ અને દરેક વસ્તુ એ જ પ્રમાણે છે, ખાલી આ લોકો જે છે એ તમને એટલી એટલી વસ્તુ ખાલી રિસાઈટ કરાવે છે કે ભાઈ જેમાં એ લોકોએ પ્રોપર વસ્તુઓ મેન્ટેન કરેલી છે, બરાબર। તો આમાં કંઈ પણ એક બેની અંદર જોવા જઈએ તો મિસ્ટેક નથી, બરાબર। જોઈ લઈએ શું કહેવા માંગે છે। પહેલાં તો તમને ટાઇટલ આપેલ છે ક્લીન ઓડિટ રિપોર્ટ ઓફ ધી ઓડિટર, બરાબર। એઝ ઇટ ઇઝ જેવી રીતે આમાં કેમ આપતા હતા ક્વોલિફાઈડ રિપોર્ટ, એવી રીતે અહીંયા આપવાનું છે ક્લીન ઓડિટ રિપોર્ટ ઓફ ધી ઓડિટર। ટુ, શેર હોલ્ડર્સ ઓફ મહાગુજરાત કંપની લિમિટેડ, એઝ ઇટ ઇઝ જ છે દરેક વસ્તુ, બરાબર। જેવી રીતે ઓમાં આપણે શેર હોલ્ડર્સને લખતા હતા, આમાં પણ આપણે શેર હોલ્ડર્સને જ ટાર્ગેટ કરીને લખીએ છીએ, પણ એનો મતલબ એવું નહીં કે ખાલી શેર હોલ્ડર જ આને એક્સેસ કરી શકે, એવરી વન કેન એક્સેસ ધીઝ રિપોર્ટ્સ, બરાબર। અને સી, તમારે આવા રિપોર્ટ જો પ્રેક્ટિકલી જોવા હોય, બરાબર, કોઈ બી કંપનીઝના રિપોર્ટ, તો ઘણી એવી મોટી કંપનીઝ, મોટી મોટી કંપનીઝ હોય છે કે જે લોકો પીડીએફ ફાઇલની અંદર પોતાના રિપોર્ટ્સ જે છે એ રિપ્રેઝેન્ટ કરતા હોય છે એની વેબસાઇટ ઉપર, બરાબર। એમાં દરેક મોટી કંપનીને તમે લઈ શકો છો, બટ ઇન્ડિયન કંપનીઝ, કારણ કે એના ઉપરથી તમને આઈડિયા આવશે કે હાઉ વી આર એકચ્યુઅલી મેન્ટેનિંગ ધી અકાઉન્ટ્સ। તમે જે રીતના અકાઉન્ટ ભણો છો ઇટ ઇઝ ટોટલી આઉટડેટેડ, બરાબર। ચોખ્ખું કહું છું, તમે જે રીતના અકાઉન્ટ્સ અત્યાર સુધી ભણ્યા છો ફ્રોમ અકાઉન્ટિંગ 1 ટુ અકાઉન્ટિંગ 6, ઇટ ઇઝ ટોટલી આઉટડેટેડ મેથડ, યસ, ઇટ ઇઝ સમ હાઉ બેટર બટ ટ્રુથ, ફાઇન। સો ઇફ યુ વોન્ટ, ઇફ યુ રિયલી વોન્ટ ટુ ગો ફોર ઇટ, સો યુ કેન ગો એન્ડ ચેક ઇટ આઉટ ઓન ધી ઇન્ટરનેટ, બરાબર। જે લોકો નથી જોતા એની વાત કરું છું, જે લોકો પર્ટિક્યુલરલી સીએ ફોર્મની અંદર જોબ કરો છો અને એની સાથે સંકળાયેલા છો, એને કંઈ મારે કહેવાનું નથી થતું, બરાબર। સો એ એક વસ્તુ છે, જોઈએ કેવી રીતે કહે છે તો કે વી હેવ વેરીફાઈડ ધી અટેચ બેલેન્સ શીટ ઓફ મહાગુજરાત કંપની લિમિટેડ ડેટેડ ઓન 31st March 2018 એન્ડ ધી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઓફ ધી યર એન્ડેડ ઓન ધેટ ડેટ એન્ડ રિપોર્ટ ધેટ, બરાબર। બે વસ્તુ જે છે એમાં એવું કહે છે કે ભાઈ અમે વેરીફાઈ કરેલું છે એઝ અ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, અમે જે છે આ વસ્તુ વેરીફાઈ કરેલી છે બેલેન્સ શીટ 31 માર્ચ 2018ની અને પીએનએલ અકાઉન્ટ પણ અમે એનું વેરીફાઈ કરેલું છે। હવે એ પોતાનો ઓપિનિયન આગળ આપશે, બરાબર, જોઈ લઈએ શું કહે છે। ધ પોઈન્ટ્સ મેન્શન ઇન ધી મેન્યુફેક્ચરિંગ એન્ડ અધર કંપનીઝ ઓડિટર્સ રિપોર્ટ ઓર્ડર 1975 આર મેન્શન એઝ એન એનેક્સ્ટ્રા હિયરવિથ, બરાબર। સી, પર્ટિક્યુલર મેનરની અંદર એ લોકો શું કહે છે તો કે અહીંયા જેટલા બી પોઈન્ટ્સ એ લોકોએ મેન્શન કરેલા છે રિગાર્ડિંગ ધી મેન્યુફેક્ચરિંગ એઝ વેલ એઝ કંપનીઝ ઓડિટર્સ રિપોર્ટ એક્ટ 1975 જે છે એના અકોર્ડિંગ ટુ એનેક્સ્ટ્રા વાઇઝ જે છે એ દરેક વસ્તુ નીચે મેન્શન કરેલી છે, બરાબર, જોઈએ શું કહેવા માંગે છે। વી હેવ ઓબટેન્ડ ઓલ ધી ઇન્ફોર્મેશન એન્ડ એક્સપ્લેનેશન્સ વિચ ટુ ધી બેસ્ટ ઓફ આર નોલેજ એન્ડ બિલીફ વોઝ નેસેસરી ફોર ધી પર્પઝ ઓફ આર ઓડિટ
બરાબર, એ લોકોએ એ વસ્તુ કહી દીધી છે કે ભાઈ અમે દરેક ઇન્ફોર્મેશન અને એક્સપ્લેનેશન જે છે એ લીધેલી છે. બરાબર, આ દરેક વસ્તુનું એક્સપ્લેનેશન આપેલું છે કે જે અમારા નોલેજ પ્રમાણે અને અમારી બિલીફ પ્રમાણે આ ઓડિટ જે છે એને કેરી આઉટ કરવા માટે જરૂરી હતું. બરાબર, સો દેટ ઇઝ ધી થિંગ એન્ડ દેટ થિંગ વી હેવ અલ્ટિમેટલી સ્પેસિફાઈડ હિયર. બરાબર, સો એને રિલેટેડ એક ટૂંકમાં કહી શકાય કે વસ્તુ આપેલી છે. નેક્સ્ટ છે એ તમને કહે છે કે ઇન આર ઓપિનિયન પ્રોપર બુક્સ ઓફ અકાઉન્ટ ઇઝ રિક્વાયર્ડ બાય લો હેવ બીન કેપ્ટ બાય ધી કંપની સો ફાર એઝ અપીયર્સ ફ્રોમ આર એક્ઝામિનેશન ઓફ ધી બુક્સ એન્ડ પ્રોપર એન્ડ એડિક્વેટ રિટર્ન્સ ફોર ધી પર્પઝિસ ઓફ આર ઓડિટ હેવ બીન રિસીવડ. કંઈ વાંધો નહીં, થોડોક લાંબો જે છે એ પોઈન્ટ બની જાય છે. લેટ્સ મેક અ પીસીસ આઉટ ઓફ ઇટ. બરાબર, એના પીસીસ કરી નાખીએ. શું કહેવા માંગે છે? ઇન આર ઓપિનિયન પ્રોપર બુક્સ ઓફ અકાઉન્ટ એઝ રિક્વાયર્ડ બાય લો હેવ બીન કેપ્ટ બાય ધી કંપની. બરાબર, પ્રોપર જે છે એને બુક્સ ઓફ અકાઉન્ટ જે છે એ લોકોએ મેન્ટેન કરેલા છે કંપની, એન્ડ ધેટ ટુ એઝ ફોર ધી કંપની લો સો ફાર એઝ અપીયર્સ ફ્રોમ આર એક્ઝામિનેશન ઓફ બુક્સ. અમે જે એક્ઝામિન કરી બુક્સ ઓફ અકાઉન્ટ, બરાબર, એ પ્રમાણે અમને જે છે આ વસ્તુ પ્રોપર લાગેલી છે કે ના, એ લોકોએ પ્રોપર વેની અંદર જે છે આ વસ્તુ કરેલી છે ને એ પ્રમાણે અકાઉન્ટ બી મેન્ટેન કરેલું છે. એન્ડ એડિક્વેટ રિટર્ન્સ ફોર ધી પર્પઝ ઓફ આર ઓડિટ હેવ બીન રિસીવ્ડ. અને અમને જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર અમારે જેટલું પણ અમારા ઓડિટની અંદર વસ્તુઓ જોઈતી હતી, બરાબર, એડિક્વેટ રિટર્ન્સ એટલે કોઈ ઇન્વેસ્ટમેન્ટ પણ રિટર્નની વાત નથી કરતા, બટ એડિક્વેટ રિટર્ન્સ સ્ટેન્ડ ફોર ધી ઓલ ધી એવિડન્સીસ એન્ડ ડોક્યુમેન્ટ્સ દેટ પર્ટિક્યુલરલી નીડ્સ ફોર કેરી આઉટ એની ઓડિટ. બરાબર, કોઈ પણ પ્રકારનું ઓડિટ જે છે એને કેરી આઉટ કરવા માટે જે કંઈ પણ વસ્તુની જરૂરિયાત પડે એ રિટર્ન જે છે એ લોકોએ પર્ટિક્યુલર મેનરની અંદર મળેલું છે લોકોને. નેક્સ્ટ કે છે કે ધ બેલેન્સ શીટ એન્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડીલ વિથ ધીસ રિપોર્ટ આર ઇન અગ્રીમેન્ટ વિથ ધી બુક્સ ઓફ અકાઉન્ટ. અહીંયા જે કાંઈ પણ પર્ટિક્યુલર મેનરની અંદર બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપેલા છે, બરાબર, જે મેન્ટેન કરેલા છે એ જ પ્રોપર વેની અંદર છે જે બુક્સ ઓફ અકાઉન્ટની અંદર લખેલી છે અમાઉન્ટ, અથવા તો બુક્સ ઓફ અકાઉન્ટ જે છે એની અંદર મેન્શન કરેલું છે એ જ પ્રમાણે છે. ફાઇન, સો દેટ ઇઝ ધી થિંગ એન્ડ દેટ થિંગ દે હેવ સ્પેસિફાઈડ હિયર. નેક્સ્ટ રહે શું કહે છે? તો કે ઇન આર ઓપિનિયન ધ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ કમ્પ્લાય વિથ ધી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ એઝ પર સેક્શન 211(3)(c). બરાબર, કહેવાનો મતલબ એવો છે કે અમે અહીંયા જેટલી બી વસ્તુઓ જોઈએ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અથવા તો બેલેન્સ શીટની અંદર એ એઝ પર ધી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હતી, અને એ પણ એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 211(3)(c) એ પ્રમાણે જે છે એ દરેક વસ્તુ અંદર કમ્પ્લાય કરેલી હતી, એ જ પ્રમાણે એક્સપેન્સની ટ્રીટમેન્ટ આપી હતી, એ જ પ્રમાણે જે છે એ કહી શકાય કે કોઈ બી ઇન્કમની ટ્રીટમેન્ટ આપેલી છે, એ જ પ્રમાણે કેપિટલ જે છે એને મૂકેલી છે, એ જ પ્રમાણે રેવન્યુ આઇટમ્સ જે છે એને મૂકેલી છે. ફાઇન, સો દરેક વસ્તુ એ લોકોએ તમને અહીંયા પ્રોપર વેની અંદર આપેલી છે કે ના, અમે આવો ઓપિનિયન આપીએ છીએ કે અમારા ઓપિનિયન પ્રમાણે આ જેટલી બી વસ્તુ એ લોકોએ મૂકી છે સાચી છે. ફાઇન, નેક્સ્ટ શું કહે છે? તો કે ઇન આર ઓપિનિયન એન્ડ ટુ ધી બેસ્ટ ઓફ આર ઇન્ફોર્મેશન એન્ડ અકોર્ડિંગ ટુ એક્સપ્લેનેશન ગીવન ટુ અસ ધ અકાઉન્ટ સબ્જેક્ટ ટુ ધી નોટ્સ there on given the information required by Companies Act 1956 in the manner so required and given a true and fair view. I know it is somehow difficult to understand everything at a certain point, but let's make a pieces out of it. So in our opinion, to the best of our information and according to explanations given to us, the accounts subjects to the notes thereon given the information required by the Companies Act 1956. બરાબર, અને જે મેનરમાં બતાડવામાં આવેલી છે. હવે આ લોકો એવું કહે છે કે કંપની ધારો 1956 જે કંપની ધારો છે એ પ્રમાણે જ આ લોકોએ વસ્તુ કમ્પ્લાય કરી છે, અને અમે આ વસ્તુ માટે શું કામ એવું ઓપિનિયન આપીએ છીએ? કારણ કે એ લોકોએ જેટલા પણ અમને એવિડન્સીસ આપ્યા અને જેટલા બી એવિડન્સીસ આપ્યા એ પ્રમાણે લોકોએ જે કાંઈ પણ એક્સપ્લેનેશન આપ્યું એ
પ્રમાણે અમારું તો એવું માનવું છે કે કંપનીઝ એક્ટ 1956 એના પ્રમાણે એ લોકોએ કમ્પ્લાય કરેલા છે રૂલ્સને ઇન ધી મેનર્સ હુ રિક્વાયર્ડ એન્ડ ગીવન અ શુ એન્ડ ફેર પેમેન્ટ. એ જ પ્રમાણે એ લોકો એમને એક્સપ્લેનેશન ઇન્ફોર્મેશન આપી અને આ જે છે એ સ્ટેટમેન્ટ્સ જે છે એ આપણને શુ ને ફેર વ્યૂ જે છે બતાવે છે. ફાઇન, સો દેટ ઇઝ ધી થિંગ દે સ્પેસિફાઈડ હિયર. નેક્સ્ટ જે છે એ તમને કહે છે કે ઇન કેસ ઓફ બેલેન્સ શીટ the state of affairs of the company as at as on the date of 31st March 2018. બરાબર, બેલેન્સ શીટ જે છે એ અલ્ટિમેટલી તમને ત્યાં સુધીની ઇન્ફોર્મેશન ને ત્યાં સુધીની એનાલિસિસ આપે છે, ક્યાં સુધી? 31st March 2018. બરાબર, અને પ્રોફિટ એન્ડ લોસ જે છે એ પણ આ જ વર્ષનું જે કંઈ પણ છે એ તમને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે છે આ જ વર્ષનું તમને જે કંઈ પણ પ્રોફિટ અથવા તો લોસ જે છે એ બતાડે. સિગ્નેચર ઓફ પર્ટિક્યુલર ધેટ પાર્ટનર ઓર વી કેન સે ધેટ ધી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બરાબર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સિગ્નેચર આવશે નીચે એની જે કઈ પણ ફોર્મ છે એનું નામ. બરાબર, પ્લેસમાં રાજકોટ, અહીંયા રાજકોટ મેન્શન કરેલું છે, અધરવાઇઝ તો જે કોઈ પણ રિસ્પેક્ટિવ પ્લેસ હોય એ લખવાની હોય. ફાઇન, અને ડેટ જે છે જે ડેટે તમે આ રિપોર્ટ જે છે એ માર્કેટની અંદર મૂકેલો છે, ઇસ્યુ કરેલો છે, બરાબર, પર્ટિક્યુલરલી રિપ્રેઝેન્ટ કરેલો છે ટુવર્ડ્સ ધી શેરહોલ્ડર્સ, એની ડેટ લખવાની આવે. ધેટ્સ ઇટ. બરાબર, સો આ તો ક્લીન રિપોર્ટ, ક્લીન ઓડિટેડ રિપોર્ટ એક આપણે જોઈ લઈએ તો ક્વોલિફાઈડ, એન્ડ ધીસ ઇઝ ધી ક્લીન વન. ફરક બંનેમાં ખાલી એટલો છે કે ઉપરનો રિપોર્ટ જે છે એમાં તમારે જેટલા બી મિસસ્ટેટમેન્ટ્સ હશે એને તમારે વિથ ધી એક્સપ્લેનેશન, બરાબર, વિથ ધી ગુડ અમાઉન્ટ ઓફ એક્સપ્લેનેશન તમારે લખવું પડશે, કેવું પણ પડે કે આ વસ્તુ અફેક્ટ કરે છે કે નથી કરતું. ફાઇન, અધર ધેન દેટ, સેકન્ડની અંદર આપણે એવું જોયું કે જેટલી બી વસ્તુમાં એ લોકોએ કેમી કોઈ લો જે છે એને ફોલો કરેલો છે સ્પેસિફિકલી, તો એ વસ્તુ અને એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ મેન્શન કરેલા છે. અધરવાઇઝ એ લોકોએ એવું કીધેલું છે કે અમને કંપનીએ જેટલી ઇન્ફોર્મેશન આપી, જેટલા એવિડન્સીસ આપ્યા એ પ્રમાણે આવી રીતે એક જે છે સ્ટેટમેન્ટ બનતા હતા, અને અમારી અમારા મત પ્રમાણે સ્ટેટમેન્ટ જે છે એ સાચી ઇકોનોમિક કન્ડિશન બતાડે છે. બરાબર, કંપની અથવા તો કહી શકાય કે સાચી ફાઇનાન્શિયલ પોઝિશન જે છે એ બતાડે છે. ફાઇન, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ક્લીન રિપોર્ટ. ફાઇન, તમને ટોટલ ચાર ટાઈપના રિપોર્ટ હતા અને એમાંથી બે ટાઈપના રિપોર્ટ જે છે એના સ્પેસિમેન પ્રોવાઈડ કરેલા છે. અને એક્ઝામિનેશનની અંદર પૂછાય છે તો ખાલી જસ્ટ જે છે એ ઉપર થોડીક ડિટેલ લખી નાખવાની ક્લીન ઓડિટ રિપોર્ટ જે આગળ આપણે સેન્જર એ, અને નીચે જે છે આવો એક સ્પેસીમેન બનાવી નાખવાનું. ફાઇન, સી, જ્યારે બી તમને સ્પેસીમેન માટે પૂછવામાં આવે છે તો એ લોકો એક જ સ્પેસીમેન માંગતા હોય તો તમે એક્ઝામિનેશનની અંદર એક જ પ્રોવાઈડ કરવાનું, કારણ કે 20 માર્કમાં કંઈ બે ચારનું બીકોઝ ઇટ ઇઝ ઓલરેડી લેન્ધી. બરાબર, સો કંઈ બે ચાર સ્પેસીમેન લખવાનું નથી, રહેતા એક સ્પેસીમેન લખો એટલે ચાલો. ફાઇન, નેક્સ્ટ કમિંગ સેશનની અંદર આપણે ડ્યુટીઝ જે છે ડિસ્કસ કરશું, ડ્યુટીઝ ઓફ એન ઓડિટર રિગાર્ડિંગ ઓડિટ રિપોર્ટ, ઓડિટ રિપોર્ટને લઈને, અથવા તો એક બીજું બી છે કે એના કન્ટેન્ટને લઈને કેવી ડ્યુટીઝ જે છે એની રહે છે. ફાઇન, પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.